છોટાઉદેપુર જિલ્લામાં 2 માસ સુધી પરિભ્રમણ કરશે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. સરકારની યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા જિલ્લાની 282 ગ્રામ પંચાયતમાં ફરશે કેન્દ્ર સરકારના બિરદ. સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે આપણા જિલ્લામાં આગામી તારીખ 15મી ગરગરાટ 2 માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરેક ગ્રામ પંચાયતમાં ફરવાની છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાની 2 આધુનિક પ્રકારના રથોની ફાળવણી કરવામાં આવી છે. આ રથ તારીખ 15 નવેમ્બરથી આપણા ગામમાં આગમન સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ ફરશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારું સંચાલન માટે ગાંધીનગરથી વિકાસ કમિશનર દ્વારા એક વિસી યોજવામાં આવી જનસેવાના ઉદ્દેશ્ય સાથે યોજાનાર આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવાની છે અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવાના છે. યાત્રા દરમિયાન 100% લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરી લેવાના આયોજન સાથે યોજનાની માહિતી લોકો સુધી પહોંચે તે માટે ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાળ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ યોજના કાર્ડ, પોષણ અભિયાન, જલ જીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક ખાતરોના વપરાશ ઓછો કરવા સહિતની 17 યોજનાઓને આવરી લેવામાં આવી. આ રાજ્યકક્ષાની વિડીયો કોન્ફરન્સમાં છોટાઉદેપુર જિલ્લામાંથી જિલ્લા વિકાસ અધિકારી, DRDAના ડાયરેક્ટર, હેલ્થ ઓફિસર, ICDSના પ્રોગ્રામ ઓફિસર, સમાજ સુરક્ષા અધિકારી, શિક્ષણ અધિકારી વગેરે અધિકારીઓ હાજર રહ્યા હતા. વિસીમાં સંકલ્પ યાત્રાના આયોજન માટે તમામ અધિકારીઓ ચર્ચા કરી આગામી તારીખ 15 નવેમ્બરથી જ આ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે અધિકારીઓ તારીખ 14 નવેમ્બર ભાઈબીજના દિનથી જ જાહેર રજા હોવા છતાં કચેરી સંભાળી લેવા સૂચન કરવામાં આવ્યું. આદિજાતિ વસ્તીનું પ્રભુત્વ ધરાવતા 9 જિલ્લામાં 15 તારીખથી આ રથ પરિભ્રમણ કરશે. તેની સાથે સાથે ઝારખંડથી વડાપ્રધાન આ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં 22 નવેમ્બરથી અલગ અલગ રથ યોજાના પ્રચારો પ્રસાર થશે. જિલ્લાના 282 ગ્રામ પંચાયતમાં પરિભ્રમણ કરશે. રોજના 2 ગામોમાં મુકામ કરશે. આ માટે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ અમલીકરણ સમિતિની રચના કરવાની સાથે નોડેલ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. પરિભ્રમણના રૂટ પણ ગોઠવી દેવામાં આવ્યા. ગામડાઓમાં ગ્રામ સભા, આરોગ્ય કેમ્પ, મોબાઇલાઇઝેશન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી યોજનાના સેચ્યુરેશન પોઈન્ટ સુધી લઈ જવા માટે પાત્રતા ધરાવતા એક પણ લાભાર્થી છૂટી ન જાય એ પ્રયત્નો પણ તેમણે સૂચના આપી હતી. આ સંકલ્પ યાત્રાનું મોનિટરિંગ કરવા માટે કેન્દ્ર સરકારના ડેપ્યુટી સેક્રેટરી લેવલના 2 અધિકારીઓ આપણા જિલ્લાના યજમાન બનવાના છે. આ અભિયાન 15 નવેમ્બરથી લઈને 26મી જાન્યુઆરી 2024 સુધી ચાલવાની છે. ગામે ગામે યાત્રાનું સ્વાગત, મેસેજ પ્લેઇંગ, લાભાર્થીઓની સફળ વાત સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સમગ્ર અભિયાનમાં કેન્દ્ર સરકાર એડિશનલ સેક્રેટરી વર્ષા જોશી પ્રભારી તરીકે ગુજરાતનું મોનિટરિંગ કરવાના છે. બ્યુરો રિપોર્ટ, રેહાન પટેલ, છોટાઉદેપુર. तो आज की संख्या में सर लगभग 2.25 लाख बेनिफिशरीज का PMJAY कार्ड बाकी है. तो वो सर हमारे पास में लिस्ट है कि प्रत्येक गांव में कितने लैपटॉप है, उनका सर हम प्लान करेंगे उस निर्माण पे. साथ में सर सिकल सेल के लगभग 6000 पेशेंट है सर हमारे जिले में, तो उनका सर उनका भी करेंगे हम. सर बाकी मेरी कहानी मेरी जुबानी में सर जो सक्सेस स्टोरी है, जैसे किसी को आवास मिला है, किसी को आयुष्मान भारत कार्ड का लाभ मिला है, या उस गाँव में जो भी बेनिफिशरी हमें सक्सेसफुल बेनिफिशरीज मिलते हैं वो स्टेज पे आके माइक से मतलब अपना जो एक्सपीरियंस है वो शेयर करेंगे. बाकी सर जैसा GR मिलेगा या सांस्कृतिक कार्यक्रम भी करना है तो सर हम ट्राइबल कल्चर के हिसाब से सर उसका भी प्लान कर रहे हैं. बाकी सर पूरी गुजरात में 24 तारीख को और मतलब 20 तारीख के आसपास रवि कृषि महोत्सव का भी सर प्लान है. तो सर उस दिन हम ये मतलब प्लान करेंगे कि वो कृषि महोत्सव इसके साथ क्लब कर देंगे, क्योंकि सर वो बड़ा मतलब प्रोग्राम है, उसमें महानुभाव भी आएंगे. तो वो सर उस दिन तालुका लेवल पे होने वाला है, तो उसमें गैदरिंग भी ज़्यादा रहती है. तो 24 तारीख का हम प्लान मतलब तालुका लेवल वाले जो बड़े फंक्शन हैं उस हिसाब से करेंगे सर. और सर अभी बहुत सारी हमारी आंगनबाड़ी, पंचायत घर और जो नानाकंस के अलग अलग काम है जिनका खास मूल लोकार्पण बाकी है, वो भी सर इसके साथ मदद करेंगे. बाकी सर IEC और अवेयरनेस का है सर, वो भी जिस डिपार्टमेंट के पास इतना मटेरियल अवेलेबल है वो सर इसमें मतलब काम करेंगे. और बाकी सर हमारे 2 एक्सप्रेस तरफ से तो सर कमाट और नसपाड़ी के सर उसमें हो जाएगा, बाकी का सर मैं अभी अभ्यास कर रहा हूँ.